નમસ્તે મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગોરો માસ્ટરજીમાં વાત કરીશું કે મિત્રો પાન કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક છે કા નહીં એ કેવી રીતે જાણી શકાય કારણ કે ભારત સરકારે એવું નક્કી કર્યું છે કે પાન કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ જો લિંક ના હોય તો દસ હજાર સુધીની પેનલ્ટીનો દંડ પણ થઈ શકે છે તો ચાલો મિત્રો જાણીએ કે લિંક છે કે કેમ અને લિંક કેવી રીતે કરવું સૌપ્રથમ પ્રથમ તમારે મિત્રો શું કરવાનું રહેશે ગૂગલ સર્ચમાં જવાનું રહેશે ગૂગલ સર્ચમાં જઈ અને પાન કાર્ડ આધાર કાર્ડ લિંક એ રીતે તમારે સર્ચ કરવાનું રહેશે આ રીતે લખી અને તમે સર્ચ કરી શકો છો તો અહીં તમને બે પ્રકારની વેબસાઇટ જોવા મળશે બરાબર છે તો આપણે પ્રથમ તો શું જોઈ લઈએ કે લિંક આધાર કાર્ડ એ પાન કાર્ડ સાથે લિંક થયેલું છે કે કેમ એ આપણે જોઈ લઈએ એના માટે આ પ્રકારની તમે વેબસાઇટ સર્ચ કરશો તો તમને જોવા મળી જશે કે લિંક આધાર સ્ટેટસ ઇન્કમટેક્સ રિટર્ન ઉપર આપણે ક્લિક કરીએ તો ચાલો મિત્રો ત્યાં ક્લિક કરીએ હવે જોઈ શકો છો કે આપણે ચલો સ્ટેટસ ચેક કરવું છે તો આપણો પાન કાર્ડ નંબર છે એ હું અહીં લખીશ આધાર કાર્ડ નંબર છે એ હું અહીં લખીશ અને વ્યૂ લિંક આધાર સ્ટેટસ છે કે કેમ એ તેના ઉપર ક્લિક કરશો એટલે તમને જાણવા મળી જશે ચલો મિત્રો હું મારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે કેમ એ જોઉં આ વેબસાઇટ ઓનલાઈન જ મિત્રો બધું પ્રોસેસ થશે તમે તમારા મોબાઈલની અંદર પણ એ પ્રોસેસ કરી શકશો પછી હું તમને એ પણ સમજાવીશ કે ના થયું હોય લિંક તો કેવી રીતે કરવું તો ચાલો પાન કાર્ડ નંબર નાખીએ તો મેં મિત્રો તમામ વિગતો ભરી અને છેલ્લે જે લિંક આધાર સ્ટેટસ તેના ઉપર સર્ચ કર્યું તો મને આ પ્રકારનું જાણવા મળ્યું કે યોર પાન ઇઝ લિંકડ આધાર નંબર તમારો જે છે એ આધાર નંબર સાથે લિંક છે હવે ના હોય તો શું કરવું એ આપણે જોઈએ જો અહીં તમારું લિંક આધાર કાર્ડ સાથે નહીં હોય તો અહીં આ પ્રકારનું લખેલું આવશે કે તમારું પાન કાર્ડ છે એ આધાર કાર્ડ સાથે લિંક નથી હશે તો આ પ્રકારનું આવશે હવે નથી તો શું કરવું એ જાણીએ આપણે પાછા જતા રહીએ પાછા મિત્રો પાન કાર્ડ આધાર લિંક એ જ રીતે તમારે સર્ચ કરવાનું છે હવે તેની અંદર જે પ્રથમ નંબરનું આવે છે લિંક આધાર ઇન્કમ ટેક્સ રિટર્ન તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જોવા માટે લિંક આધાર સ્ટેટસ અને લિંક થયેલું ના હોય તો એ લિંક કરવા માટે લિંક આધાર ઇન્કમટેક્સ રિટર્ન ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર છે તો આ રીતે તમને મળી જશે અહીં તમારો પાનકાર્ડ નંબર લખી દેવાનો છે આધાર નંબર લખી દેવાનો છે આધાર કાર્ડની અંદર જે રીતે નામ છે એ રીતે તમારે લખી દેવાનું છે હવે તમારા આધાર કાર્ડની અંદર ફક્ત જો બર્થ ડેટ લખેલી હોય દાખલા તરીકે ઓગણીસો છન્નું ઓગણીસો ને ત્રાણું અથવા તો ઓગણીસોને બોતેર એવું ફક્ત લખેલું હોય તો તમારે અહીં ટીક કરી દેવાનું છે અને પૂરેપૂરી બર્થ ડેટ લખેલી હોય એક છ ઓગણીસો અને સત્તાણું તો તમારે જો પૂરેપૂરી બર્થડેટ લખેલી હોય તારીખ સાથે વાર સાથે તો તમારે અહીં ટીક કરવાની કોઈ જરૂર નથી ફક્ત વર્ષ લખેલું હોય તો ટીક કરી દેવું આઈ હેવ ઓનલી યર ઓફ બર્થ આધાર કાર્ડ બરાબર છે જો ફક્ત વર્ષ લખેલું હોય તમારા આધાર કાર્ડની અંદર તો તમારે ટીક કરવાનું છે અને પૂરેપૂરી તારીખ હોય દાખલા તરીકે એક છ ઓગણીસો ને સત્તાણું એવું લખેલું હોય તો તમારે ટીક કરવાની કોઈ જરૂર નથી એ આધાર કાર્ડમાં તમે જોઈ લેજો આઈ એગ્રી ટુ વેલિડિટી ઇન આધાર ડિટેલ્સ ઉપર તમારે અહીં ટીક કરી દેવાનું છે અહીં જે ઇમેજ છે એ તમારે અહીં લખી દેવાનું છે બરાબર છે ટાઈપ કરી દેવાનું છે અને ત્યાર પછી લિંક આધાર ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે લિંક આધાર ઉપર કરશો તો લગભગ તમને દસ મિનિટ પછી તમે વેરીફાઈ કરજો તો એ તમારું આધાર કાર્ડ છે એ લિંક થઈ જશે વેરીફાઈ જોવા માટે તમારે લિંક આધાર સ્ટેટસમાં જવાનું રહેશે આ રીતે તમે પાન કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો ઘરે બેઠા મોબાઈલની અંદરથી તો લગભગ તમને ખ્યાલ આવી ગયો છે સરળ સમજૂતીમાં ફરીથી મળતા રહીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈશું થેન્ક યુ આભાર આપણે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો જેથી અમે તમને કોઈપણ પ્રકારનો આપનો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું તો થેન્ક યુ આભાર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત થેન્ક યુ આભાર આભાર આપને વિડીયો કેવો લાગ્યો એ પણ અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો ઉપયોગી થયો છે કે કેમ થેન્ક યુ થેન્ક યુ